गुड आफ्टरनून विद्यार्थी मित्रों, वेलकम टू एनपीएस ग्रुप ऑफ एजुकेशन। तो विद्यार्थी मित्रों, आज आपने धोरण 4 पर्यावरण आसपास में पाठ नंबर 18 नो स्वाध्याय जोईशुं। तो पाठ नंबर 18 नो नाम छे गाम गाम ना पाणी। तो गाम गाम ना पाणी पाठ नो नाम छे अने ते पाठ में आपणे पाणी ने लगती समस्या तेमज पाणी ने शुद्ध करवानी विविध रीतो विषे आपणे जोयुं हतुं। हवे आज आपणे तेनो स्वाध्याय जोईए। तो तेमां प्रश्न नंबर 1 छे, नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प शोधीने तेनो क्रम अक्षर प्रश्ननी सामे आपेल खानामां लखो। तेमां नंबर 1 छे, आपणे माટલામાંથી પાણી શાના વડે લેવું જોઈએ? જગ વડે, ગ્લાસ વડે, ચમ્મુ વડે કે ડોયા વડે? તો જવાબ આવશે ડોયા વડે। નંબર 2, નીચેનામાંથી કયા સાધનમાં સૌથી વધારે પાણી સમાય છે? તો જવાબ આવશે ડોલ। નંબર 3, નીચેનામાંથી કયા કાર્ય માટે પાણીની જરૂર પડતી નથી? પીવા માટે, હાથ ધોવા માટે, કાગળમાંથી રમકડા બનાવવા માટે કે સ્નાન કરવા માટે? જવાબ આવશે કાગળમાંથી રમકડા બનાવવા માટે। નંબર 4, વોટર પાર્કમાં શાનો વધુ બગાડ થાય છે? અનાજ, ભોજન, જમીન કે પાણી? જવાબ આવશે પાણી। નંબર 5, ઝાડા ઉલટી થાય ત્યારે પાણી સાથે કયા પદાર્થોનું મિશ્રણ કરી પીવું જોઈએ? મીઠું અને ખાંડ, ધાણા અને જીરું, મીઠું અને અજમો કે ખાંડ અને ગોળ? જવાબ આવશે મીઠું અને ખાંડ। નંબર 6, પાણીનું મુખ્ય પ્રાપ્તિ સ્થાન કયું છે? ઝરણું, કૂવો, વરસાદ કે નદી? જવાબ આવશે વરસાદ। નંબર 7, દૂષિત પાણી પીવાથી થતો રોગ કયો છે? ઇન્ફ્લુએન્ઝા, કોલેરા, ક્ષય કે શીતળા? જવાબ આવશે કોલેરા। પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો। તેમાં નંબર 1 છે, પાણી એ ખાલી જગ્યા સંપત્તિ છે? જવાબ આવશે કુદરતી। નંબર 2, મોટા શહેરોમાં પાણીને જંતુરહિત બનાવવા માટે તેમાં ખાલી જગ્યા વાયુ પસાર કરવામાં આવે છે? તો જવાબ આવશે ક્લોરિન। નંબર 3, ટાઇફોઇડ ખાલી જગ્યા દ્વારા ફેલાતો રોગ છે? તો પાણી। નંબર 4, સચિન અને નીરુ તેમના માતા પિતા સાથે ખાલી જગ્યામાં ગયા? તો વોટર પાર્ક। નંબર 5, જમીનમાંથી ભૂગર્ભ જળ બહાર કાઢવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે? તો ટ્યુબવેલ। નંબર 6, ખાલી જગ્યા ક્રિયા પછી હાથ પગ સાબુથી ધોવા જોઈએ? તો સોચ। નંબર 7, રોગચાળો ચાલતો હોય ત્યારે ખાલી જગ્યા પાણી પીવું જોઈએ? તો ઉકાળેલું। પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। નંબર 1, પાણી પીધા વિના લાંબો સમય ચલાવી શકાય છે? તો ખોટું। નંબર 2, વોટર પાર્કમાં પાણીનો ખૂબ બગાડ થાય છે? તો સાચું। નંબર 3, ટપકતો નળ રિપેર કરાવો એ પાણી બચાવવાનું કાર્ય કહેવાય? સાચું। નંબર 4, ડહોળા પાણીમાં ફટકડી નાખવાથી પાણીમાંનો કચરો જલ્દી નીચે બેસી જાય છે? સાચું। નંબર 5, પાણી ભરવાનું માટલું કે વાસણ દરરોજ સાફ કરવું જોઈએ? સાચું। 6, જમ્યા પહેલા હાથ પગ ધોવાની જરૂર નથી? તો આ વિધાન ખોટું છે। પ્રશ્ન નંબર 4, બંધ બેસતા જોડકા રચો। તેમાં નંબર 1 છે, ચોખ્ખું પાણી, તો રંગ અને ગંધ વગરનું તથા તો સ્વચ્છ પાણી। દૂષિત પાણી, તો ઝાડા અને દૂષિત પાણી પીવાથી ઝાડા અને ઉલટી થાય। ગંદા પાણીના ખાબોચિયા, ગંદા પાણીના ખાબોચિયામાંથી મચ્છરોનો ઉદ્ભવ થાય છે। નંબર 4, પાણીનું મુખ્ય પ્રાપ્તિ સ્થાન વરસાદ છે। પ્રશ્ન 5 છે, માંગ્યા મુજબ ઉત્તર લખો। તેમાં નંબર 1 છે, પાણી ચોખ્ખું કરવાની કોઈ પણ 4 રીતો લખો। 1, પાણીને સ્વચ્છ કપડા વડે ગાળવું, ક્લોરીનની ટીકડીઓ પાણીમાં નાખવી। 3, પાણીને ઉકાળીને ઠંડુ પાણીને ગાળી લેવું। 4, પાણીમાં ફટકડી નાખી તેને થોડા સમય પડી રહેવા દઈ પછી ગાળી લેવું। નંબર 2, ઘરમાં પાણીની બચત કરવા શું શું કરવું જોઈએ? 1, પીવા માટે જોઈએ તેટલું જ પાણી લેવું જોઈએ, જેથી વધારાનું પાણી ઢોળી દેવું ન પડે। નંબર 2, જરૂર હોય એટલા સમય માટે જ નળ ચાલુ રાખવું જોઈએ। નંબર 3, સ્નાન કરતી વખતે પ્રથમ નળથી ડોલ ભરી લેવી જોઈએ। નંબર 4, ત્યારબાદ નળ બંધ કરીને સ્નાન કરવું જોઈએ। આગળ છે પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો। તેમાં નંબર 1 છે,
કે તમારા વિચારે ક્રિપલના કુટુંબે તેમના પોતાના પીવાના પાણી માટે શું કરવું જોઈએ? તો ક્રિપલના કુટુંબે પાણી ઉકાળીને પીવા લાયક બનાવવું જોઈએ, અથવા તો પાણીમાં પોટેશિયમ પરમેંગનેટની ગોળી કે ક્લોરીનની ગોળીઓ નાખીને પાણી જંતુરહિત બનાવીને પીવું જોઈએ. નંબર બે, મહેમાને ઠંડુ પીણું લેવાની ના પાડી, તેમને આવું કેમ કહ્યું વિચારો. તો ઠંડુ પીણું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તે આપણા જઠર અને આંતરડાને નુકસાન કરે છે, તેથી મહેમાને ઠંડુ પીણું લેવાની ના પાડી. નંબર ત્રણ, ગંદુ પાણી પીવાથી કયા કયા રોગો થાય છે? તો ગંદુ પાણી પીવાથી ટાઇફોઇડ, કોલેરા, મરડો, કમળો તથા તો ચામડીના રોગો થાય છે. નંબર ચાર, અંજુએ આગલા દિવસે ભરેલું બધું પાણી ઢોળી દેવા કહ્યું, શું આ પાણી બીજા કોઈ કામમાં લઈ શકાય? કયા કયા કામ માટે? તો હા, આ પાણી શૌચાલયને સાફ કરવા તથા તો બગીચાના ફૂલ છોડને પાણી સિંચવા માટે કામમાં લઈ શકાય. નંબર પાંચ, અંજુએ પાણી ચોખ્ખું કરવાની કઈ યુક્તિ કરી? તો અંજુએ પાણીને ઉકાળીને પછી ઠંડુ પાડી તેને ગાળીને ચોખ્ખું કરવાની યુક્તિ કરી. નંબર છ, ડોહળા પાણીમાંનો કચરો ઝડપથી નીચે બેસી જાય તે માટે શું કરવું જોઈએ? તો ડોહળા પાણીમાંનો કચરો ઝડપથી નીચે બેસી જાય તે માટે તેમાં ફૂલાવેલી ફટકડી, ભરેલી પોટલી રાખવી જોઈએ. નંબર સાત, આપણે પીવાનું પાણી ક્યાંથી મેળવીએ છીએ? તો આપણે પીવાનું પાણી કૂવા, બોર, સરોવર કે નદીમાંથી મેળવીએ છીએ. નંબર આઠ, ગુજરાતમાં વોટર પાર્ક ક્યાં આવેલા છે? તો ગુજરાતમાં મહેસાણા નજીક સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક અને મહુડી નજીક શંકુ વોટર પાર્ક આવેલા છે. નંબર નવ, તમારા ઘરમાં કયા કયા કામ માટે વધુ પાણીની જરૂર પડે છે? તો અમારા ઘરમાં નાહવામાં, કપડાં અને વાસણો ધોવામાં તેમજ સફાઈમાં વધુ પાણીની જરૂર પડે છે. નંબર દસ, તમારા ઘરમાં પાણીનો સંગ્રહ ક્યાં થાય છે? તો મારા ઘરમાં પાણીનો સંગ્રહ માટલામાં, ડોલમાં, ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ ટાંકીમાં થાય છે. પ્રશ્ન નંબર સાત, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તેમાં નંબર એક છે, ગંદુ પાણી એ આપણા શરીરને કેવી રીતે નુકસાન કરે છે? તો ગંદા પાણીમાં કચરો, માટી અને રોગના જંતુઓ હોય છે. આવું પાણી પીવાથી કોલેરા, ટાઇફોઇડ, મરડો જેવા પાણીજન્ય રોગો તેમજ ચામડીના રોગો થાય છે. નંબર બે, તમને ક્યારે પાણીમાં નમવાની ના પાડવામાં આવે છે, કેમ? તો હા, ચોમાસાની ઋતુમાં રસ્તાની બંને બાજુ ખાડાઓમાં ભરાતા વરસાદના ગંદા પાણીમાં રમવાની ના પાડવામાં આવે છે, કારણ કે એવા ગંદા પાણીમાં રમીને આવ્યા પછી હાથ બરાબર ધોવામાં ન આવે તો કોલેરા, ટાઇફોઇડ, મરડો જેવા પાણીજન્ય રોગો અને ચામડીના રોગો થાય છે. પ્રશ્ન નંબર આઠ, વધારે પ્રમાણમાં ઝાડા અને ઉલટી થાય ત્યારે તમે શી કાળજી લેશો? તો વધારે પ્રમાણમાં ઝાડા અને ઉલટી થાય ત્યારે આપણા શરીરમાંથી પાણી ખૂબ જ ઓછું થઈ જાય છે, જે શરીર માટે નુકસાનકારક છે. શરીરમાં ઓછું થયેલું પાણી પૂરું પાડવા ખૂબ જ પાણી પીવું જોઈએ અને સાથે હળવો ખોરાક લેવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો પાઠ નંબર 18 નો સ્વાધ્યાય. તો પાઠ નંબર 18 નો સ્વાધ્યાય તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 18 નું સ્વાધ્યાય જોયું. હવે આજે આપણે પાઠ નંબર 19 જોઈશું અને પાઠ નંબર 19 નું નામ છે સાથે જમીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણને શાળાની વાત કરવામાં આવી છે અને એક અનુભવ, એટલે કે જ્યારે વેકેશન પૂરું થાય છે ત્યારે આપણા શાળાનો પહેલો દિવસ હોય છે, તો આ પહેલો દિવસ હોય ત્યારે તમને કેવો અનુભવ થાય છે તે અનુભવ વિશે અહીંયા વાત કરવાની છે. અને તો પાઠમાં જોઈએ કે આપણને ખબર જ છે કે શાળામાં આપણે ભણવા જઈએ છીએ તેમજ ભણવા ઉપરાંત ત્યાં ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેનાથી બાળકોમાં વિવિધ પ્રકારના ગુણો અને કૌશલ્યોનો વિકાસ થાય છે. તો શાળામાં અને વર્ગમાં વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ કરે છે, જેમ કે સાંસ્કૃતિક પ્રવૃત્તિ, રમતગમત પ્રવૃત્તિ, પ્રવાસ પર્યટન, ઉજવણી, સ્થળો મુલાકાત, શાળા અને વર્ગ સુશોભન, રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી, આ વગેરે ઉજવણીઓ શાળામાં કરવામાં આવે છે. તેવી જ એક ઉજવણી એટલે કે જ્યારે તમારું વેકેશન પૂરું થાય અને તમે પહેલે દિવસે સ્કૂલમાં આવો ત્યારે તમને કેવો અનુભવ થાય છે, એક ઉજવણી હોય તેવો અનુભવ જ થાય છે ને. તો તે અનુભવની વાત કરીએ તો આપણે જોઈએ વર્ગમાં ઉજાણી.
तो वेकेशन पूरू थयू, आजे शाला शुरू थई। रजाओमां केवी मजा करी, सौ वातो करे छे। एटले के वेकेशन पूरू थयू अने वेकेशन पूरू थया बाद शाळानो पहेलो दिवस छे। અને શાળાનો પહેલો દિવસ અને બધા જ બાળકો વર્ગમાં એકબીજા સાથે વાતો કરે છે કે તમને રજાઓમાં કેવી મજા પડી। તેમાં એક મીના નામની વિદ્યાર્થી આરતી નામની વિદ્યાર્થીને કહે છે, મીના કહે છે કે તારા હાથમાં મહેંદી કેમ મૂકી છે? ત્યારે આરતી જવાબ આપે છે કે મારા કાકાના લગ્ન હતા એટલે મેં હાથમાં મહેંદી મૂકી। તો મીના કહે છે, અરે ખૂબ જ મજા આવી હશે ને? તો આરતી કહે છે, હા મજા જ આવે ને, સાથે જમવાની પણ મજા રહે। તેવામાં રહેના કહે છે કે આપણે આપણા વર્ગમાં પણ સાથે જમીએ તો? ડેવિડ કહે છે, મજા આવશે, ચાલો એમ જ કરીએ। તો વર્ગમાં સૌએ વર્ગમાં ઉજાણી કરવાનું નક્કી કર્યું। બધા બાળકો ઘરેથી શું શું લાવશે એ કહેવા લાગ્યા। તો બધાએ વસ્તુ લાવી શનિવારે ખરેખર ઉજાણી કરી। જાત જાતનું ખાવાનું મળ્યું, બધા સાથે રમ્યા, ગીતો ગાયા અને નાચ્યા। આગળ છે, તમારી નોટબુકમાં લખો, તમને બીજાઓ સાથે જમવું ગમે છે? તો તમને બીજાઓ સાથે જમવું ગમે છે? તો હા, મને બીજાઓ સાથે જમવાનું ગમે છે। તેવી જ રીતે બાળકો, તમને પણ બીજા સાથે જમવાનું ગમે છે ને? તો તેમાં આ પ્રશ્નમાં તમારે જવાબ લખવાનો છે, હા અમને બીજા સાથે જમવું ગમે છે। બીજો પ્રશ્ન છે, કયા પ્રસંગમાં તમે તમારા મિત્રો સાથે જમો છો? કયા પ્રસંગમાં તમે તમારા મિત્રો સાથે જમો છો? તો કોઈ તહેવાર હોય, કોઈની જન્મદિવસની ઉજવણી હોય, અથવા તો પર્યટન એટલે કે પ્રવાસે ગયા હોય, અથવા લગ્ન પ્રસંગ, આ બધા જ પ્રસંગમાં આપણને આપણા મિત્રો સાથે આપણે જમીએ છીએ। તમે તમારા વર્ગમાં ક્યારે ઉજાણી કરી છે? ક્યારે તમે ઉજાણી કઈ રીતે કરી? તો હા, અમે આ વર્ષના સ્વાતંત્ર્ય દિવસના અવસર પર વર્ગમાં ઉજાણી કરી અને આ માટે અમે રસોઈયાને બોલાવ્યો હતો, ભોજન બનાવ્યું, વર્ગના સુશોભન માટે ફૂલ, રંગોળી, તોરણો બાંધ્યા અને સાંસ્કૃતિક કાર્યક્રમની વ્યવસ્થા કરી હતી। તમે અને તમારા મિત્રો ઉજાણી માટે શું શું લાવ્યા હતા? તો ઉજાણી માટે બધા જ મિત્રો ઘરેથી વિવિધ પ્રકારની મીઠાઈઓ, વિવિધ પ્રકારનું અલગ અલગ ભોજન, કોઈ ફરસાણ, કોઈ મીઠાઈ વગેરે લાવ્યા હતા। તમે બધા શું જમ્યા હતા? તો અમે બધા લાડુ, જલેબી જેવી મીઠાઈઓ, ચવાણું તેમજ ભાખરવડી, ફરસાણ વગેરે જમ્યા હતા। તમે તમારી ઉજાણી માટે કોને આમંત્રણ આપ્યું હતું? તો અમે અમારી શાળામાં ઉજાણી માટે આચાર્યશ્રીને, શિક્ષકશ્રીને તેમજ શાળાના પટાવાળા ભાઈઓ અને ગામના સરપંચને આમંત્રણ આપ્યું હતું। ઉજાણીમાં કોણ ન આવ્યું અને શા માટે? તો ઉજાણીમાં ગામના સરપંચશ્રી ન આવ્યા કારણ કે તેઓને તાલુકા પંચાયતની મીટિંગમાં જવાનું હતું। ત્યાર પછી નીચે છે, ઉત્તરાયણ ઉજવીએ। તો વિદ્યાર્થી મિત્રો, ઘર અને શાળામાં વિવિધ પ્રકારના તહેવારો ઉજવવામાં આવે છે। તો ઘર અને શાળામાં બાળકો વિવિધ પ્રકારના તહેવારો અને ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે, જેમાં કેટલાક ધાર્મિકતા સાથે જોડાયેલા તહેવારો અને ઉત્સવો છે। આપણે પણ ભારતમાં ઘણા બધા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે। ઉત્તરાયણ છે, હોળી, ધૂળેટી, નવરાત્રિ, દિવાળી, આ બધા જ તહેવારો સમૂહમાં રહીને લોકો ઉજવે છે અને આનંદથી ઉજવે છે। તેમજ બેસતું વર્ષ, રમજાન ઈદ, નાતાલ, પતેતી, પર્યુષણ વગેરે તહેવારો અને ધાર્મિકતા સાથે જોડાયેલા હોવાથી આપણે તે બધા જ તહેવારોની ઉજવણી કરીએ છીએ। તેવી જ રીતે એક તહેવાર આપણે ઉજવીએ છીએ અને તે છે ઉત્તરાયણ। તો આપણે જોઈએ તો પિંકી વહેલી સવારે ઉઠી, તેના મિત્રો સેજલ, આયુષ, તન્વીર, ફાતિમા અને ઇકબાલને પોતાના ઘરે બોલાવવા દોડી। આજે ઉત્તરાયણ છે, સૌ આનંદમાં હતા। ઉત્તરાયણ ઉજવવા તેમણે ખાસ તૈયારી કરી હતી। તેઓ ઉત્તરાયણ કેવી રીતે ઉજવશે ચાલો વાંચીએ। તો પિંકી સવારે વહેલી ઉઠી, તેમણે તેમના મિત્રો સેજલ, આયુષ, તન્વીર, ફાતિમા અને ઇકબાલને પોતાના ઘરે બોલાવવા દોડી અને આજે ઉત્તરાયણ છે, સૌ આનંદમાં હતા।
વિદ્યાર્થી મિત્રો, તમે પણ હમણાં ઉત્તરાયણ ગઈ ત્યારે તમારા મિત્રો સાથે, તમારા સગા સંબંધીઓ સાથે અને તમારા પરિવારજનો સાથે તમે ઉત્તરાયણ ઉજવી હશે. તો આ પિંકી અને તેમના મિત્રો ઉત્તરાયણ કઈ રીતે ઉજવે છે તે આપણે જોઈએ. તો તેઓ ખૂબ જ વહેલા ઉઠ્યા હતા. તેમના મોટા ભાઈઓએ અગાઉથી જ પતંગની કિન્ના બાંધી રાખી છે. પિંકીના દાદીએ તલના લાડુ અને સિંગની ચીકી બનાવી છે. સેજલ તેના ઘરેથી મમરાના ગળ્યા લાડુ લાવી, તન્વીર પોતાની વાડીએથી બોર લાવ્યો, આયુષની મમ્મી તાજા બોર આપી ગઈ. રસોડામાં પિંકીની મમ્મી ઊંધિયું બનાવવાની તૈયારી કરે છે. ઊંધિયું બનાવવા શું શું જોઈએ તમને ખબર છે? તો પિંકી અને તેના મિત્રો ઉત્તરાયણની ઉજવણી કરે છે. તેઓ વહેલી સવારે ઉઠે છે, તેમજ પતંગના કિના બાંધીને તેઓ પતંગ ચગાવે છે. તેમજ ઉત્તરાયણમાં તલના લાડુ, સિંગની ચીકી અને ઊંધિયું જેવા પકવાનો ખાવાની મજા આવે છે. તેમાં રસોડામાં પિંકીની મમ્મી ઊંધિયું બનાવવાની તૈયારી કરે છે. તો ઊંધિયું બનાવવા માટે શું શું જોઈએ તમને ખબર છે? તો ઊંધિયું બનાવવા માટે તો ગવાર, વાલોળ અને રીંગણ, બટાટા અને ટમેટા પણ ખરા. તો ઊંધિયું બનાવવા માટે ગવાર, વાલોળ અને રીંગણ, બટાકા, ટમેટા વગેરે શાકભાજીઓ તેમાં જોઈએ છે. તેમજ કેપ્સિકમ એટલે કે શિમલા મિર્ચ, લીલા ધાણા, આદુ જેવા મસાલા પણ જોઈએ. શક્કરિયા, સુરણ અને રતાળુ વગર તો ઊંધિયાની મજા જ નહીં. મમ્મીએ મેથીની ભાજીના વડા પણ તેમાં ઉમેર્યા. ઇકબાલ તો આટલું બધું જોઈને અચરજ પામ્યો. તો દાદીમાં ગરમ ગરમ જલેબી ઉતારતા હતા. સૌએ ખાવાનું શરૂ કર્યું. સૌ હવે પતંગ ચગાવવા અગાશીએ ગયા. કોઈએ પતંગ ચગાવ્યો તો કોઈએ ફિરકી પકડી. એ કાપ્યો, એ ગયો એવી બૂમો પાડતા પાડતા ગીતો પણ ગાયા. આખો દિવસ સૌએ સૂરજના તડકામાં રહ્યા અને ઉત્તરાયણની ખૂબ જ મજા કરી. તો આવી રીતે પિંકી અને તેના મિત્રોએ ઉત્તરાયણની ઉજવણી કરી. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ નંબર 19 તમારે તમારા ઘરે વાંચન કરવાનું છે અને પાઠ નંબર 18 સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે.